ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. દિવાળી ગઈ, નવું વર્ષ આવ્યું, વિક્રમ સંવત 2068ની શરૂઆત થઈ. બેસતા વર્ષના દિવસે આજે પણ ક્યાંક ક્યાંક સવારના પોરમાં 4 વાગ્યામાં નાના નાના બાળકો આખું મીઠું લઈને તમારે ત્યાં સબરસ વેચવા આવે છે. પહેલા તો આનું બહુ મહત્વ હતું, 10 પૈસા 5 પૈસા 15 પૈસા 20 પૈસામાં લોકો આ બાળકો પાસેથી મીઠું ખરીદતા અને આ છૂટક પૈસામાંથી બાળકોનો મહિનાનો ખર્ચો નીકળી જતો હતો. બેસતા વર્ષની શરૂઆતમાં જ શા માટે ગુજરાતમાં આ રીતે મીઠું વેચવામાં આવે છે, જેને સબરસ કહેવામાં આવે છે. સબરસને દાડે સબરસ આ રિવાજ ઘસાતો જાય છે, પણ હજુ પણ ગૃહિણીઓ, આપણી મા બહેનો બેસતા વર્ષ પછી સૌથી પહેલા મીઠું, મગ અને ગોળની ખરીદી કરે છે. આ ગુજરાત મહાન છે, આખા દુનિયામાં ગુજરાતીઓ પસરેલા છે, આખા ભારતના નાનામાં નાના ગામમાં પણ ગુજરાતી પહોંચ્યો છે, એવી બધી યશોગાથા તો બધા કહીએ છે, પણ એની પાછળનું રહસ્ય શું છે? શા માટે ગુજરાતી નાનામાં નાના ગામ સુધી પહોંચ્યો, દરેક જિલ્લે પહોંચ્યો, દરેક તાલુકે પહોંચ્યો, દરેક ગામડે પહોંચ્યો? શા માટે ગુજરાતી આટલા મોટા વેપારી થઈ ગયા? હજારો વર્ષથી ગુજરાત વેપારમાં આગળ કેમ છે એનો કોઈ દિવસ વિચાર કરવો જોઈએ. ગુજરાત હજારો વર્ષથી આર્ય સંસ્કૃતિના વખતથી વેપારી પ્રજા છે, અને આ બધાનું શ્રેય ગુજરાતીઓ આટલા ઉદ્યોગ પ્રેમી છે, આટલા વેપારીઓ છે, ગુજરાતમાં વેપારની આવડત છે, ગુજરાતી આખા ભારતમાં પસર્યો, આ બધાનું કારણ છે મીઠું, મીઠું ને મીઠું, નમક, સોલ્ટ અને સબરસ. આ મીઠું છે કે જેણે ગુજરાતીને વેપારી બનાવ્યો, આ મીઠું છે કે જેણે ગુજરાતીને ભારતના દરેક ગામડે ગામડે મોકલ્યો. આ દાસ્તાન સમજવા જેવી છે, આ વાત સમજવા જેવી છે. તારે આપણને સમજશે આપણું મૂળ ક્યાં છે, ગુજરાતીને કોણે વેપાર કરતા શીખ્યું. તો વર્ષોથી ગુજરાતમાં કોઈ મોટા ખનીજો નથી, આજે પણ નથી મળતા. પેટ્રોલિયમ હમણાં મળ્યું. તો ગુજરાતની જે સમૃદ્ધિ છે એનું કારણ છે મીઠું. આજે પણ ગુજરાત ભારતનું 80% મીઠું પકવે છે. આપણા કરતા મોટા દરિયા કિનારા હોવા છતાં ઘણા રાજ્યોમાં જરા સરખું મીઠું નથી પેદા થતું. લંકાને ભારતથી મીઠું મંગાવવું પડે છે. લંકા ટાપુ છે, એની ચારે બાજુ દરિયો છે, પણ એને મીઠું ગુજરાતથી મંગાવવું પડે છે. આ મીઠું જે ગુજરાતની મૂળ પેદાશ છે એને કારણે ગુજરાતીઓ આટલા બધા આગળ વધી ગયા છે. આજે આપણે મીઠા માટે થેન્ક્સ ગિવિંગ ડે ઉજવવો જોઈએ, અને આપણે બેસતા વર્ષે ઉજવીએ છીએ. આપણે મીઠાને થેન્ક્સ કહીએ છીએ. તો ગુજરાતમાં જે મીઠું પેદા થતું હતું એને વણઝારાઓની પોઠો ઉપર, એટલે કે બળદગાડામાં, ઊંટ પર, ઘોડા પર, ગધેડાઓ ઉપર, જે કોઈ પ્રાણી મળ્યું એ પ્રાણીઓ પર લાદીને ગુજરાતના સાહસિક વણઝારાઓ, વેપારીઓ આખા ભારતમાં નીકળી પડતા. દરેક જણને મીઠું લેવાની ગરજ હતી.
અને ગુજરાતનો વેપારી મીઠું લઈને આસામ પહોંચતો, રામેશ્વર પહોંચતો, બંગાળ પહોંચતો, અને એના બદલામાં મીઠાની સામે મીઠાની ભારોભાર ચારોળી મળતી, મીઠાની ભારોભાર દ્રાક્ષ મળતી, સૂકી દ્રાક્ષ. અને આ મીઠાની સામે આ વેપારીઓ જે મોટી મોટી હજારોની સંખ્યામાં કોઠો લઈને નીકળતા, એ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર આ બધે જતા અને ત્યાંની વસ્તુઓ ખરીદતા, મીઠાની સામે લેતા અને એ બધી વસ્તુઓ આગળ જઈને વેચતા. એટલે ગુજરાતીઓની જે મીઠું હતું ગુજરાતનું, એણે ગુજરાતીઓને આખા ભારતમાં ફરતા કરી દીધા. અને આ વેપાર જે ચાલ્યો મીઠાની સામે, એક્સચેન્જ બાર્ટર સિસ્ટમમાં, એમાં ગુજરાતીઓનું પલ્લું હંમેશા ભારે રહ્યું. તારી પાસે ચારોળી છે તો તું ફાકી ખાવાનો છું, કેટલી ચારોળી ખાઈ શકું? તારી પાસે ઘઉં છે, ચોખા છે, કપાસ છે, ભાઈ બધું જ છે, પણ મીઠું ઉમેર્યા વગર તારાથી રસોઈ થવાની નથી. એટલે મીઠા પર ગુજરાતીઓની મોનોપોલી હતી. એટલે ગુજરાતીઓએ મીઠાની સામે દેશમાંથી ચારે બાજુ ખરીદીઓ કરી અને જુદા જુદા પ્રાંતોમાં પહોંચાડવા માંડી. હવે બનતું એવું કે આ પોઠની અંદર આ વણઝારાઓની સાથે, વેપારીઓ સાથે જે સ્ત્રીઓ જતી, એમાંની કોઈ સ્ત્રી ગર્ભવતી થઈ ગઈ રસ્તામાં. વર્ષ બે વર્ષે કાફલો પાછો આવતો, ઘણી વાર તો ત્રણ ચાર વર્ષે પાછો આવતો. હવે આ મહિલા જ્યાં ગર્ભવતી થઈ ગઈ એને રોકાઈ જવું પડતું, એટલે એનો કબીલો, એનું કુટુંબ ત્યાં રોકાઈ જતું. ઘણી બધી વાર એવું બનતું કે કોઈ જુવાનિયાની આંખ ત્યાંની કન્યા સાથે મળી ગઈ. મૈસૂર ગયો છે, કર્ણાટકની પણ પેલે બાજુ ગયો છે, ત્યાં એને કોઈ કન્યા જોઈએ, ખુશ થઈ ગયો, એને એમ થયું કે મારે લગ્ન આની જ જોડે કરવું છે. હવે એના માતા પિતા બિલકુલ અજાણ્યા વેપારીને આ છોકરી આપવા માંગતા નતા. એણે કહ્યું કે જમૈરાજ અહીં રહી જાઓ કર્ણાટકમાં, તો હું તમને મારી કન્યા આપું. પેલા ગુજરાતી ભાઈ કર્ણાટકમાં ગોઠવાઈ ગયા. કોઈ બીમાર પડી ગયું, કોઈના પિતા બીમાર પડી ગયા, એટલે એમના પુત્રો પિતાજીને લઈને ક્યાંક ઠરીઠામ થઈ ગયા. અને બોટ આગળ જતી રહી, વણઝારાઓ વેપારીઓ આગળ જતા રહ્યા. અને ક્યારેક પાછા આવ્યા પણ ખરા, વર્ષે બે વર્ષે. ત્યારે એવું બન્યું કે એ જે વેપારી ત્યાં રોકાયા હતા એ ત્યાંના માહોલ સાથે ઓતપ્રોત થઈ ગયા, ત્યાંના સમાજ સાથે જોડાઈ ગયા. અને એવા જોડાઈ ગયા કે એમણે એમ કીધું કે બસ હવે અમે અહીં રહીશું, તમે જતા આવતા અમને માલ આપતા જજો, અમારે ગુજરાત પાછા નથી આવવું. એટલે આમ મોટે ભાગે તો વખાના માર્યા અથવા પ્રેમના માર્યા ગુજરાતીઓ જે તે ગામમાં, મહારાષ્ટ્રમાં, ઉત્તરપ્રદેશમાં, રાજસ્થાનમાં, આસામમાં રોકાવા માંડ્યા. હવે મજા એ આવી કે આપણા જે વણઝારા હતા, આપણી જે પોઠો જતી હતી, વેપારીઓ માલ સામાન લઈને નીકળતા હતા, એમને એક ઠેકાણું પણ થઈ ગયું કે કર્ણાટકની અંદર અમારે આ જે આપણો ગુજરાતી ત્યાં ઠરીઠામ થઈ ગયો છે એને ત્યાં જ વધારાનો માલ મૂકીશું, આપણે માલ આગળ ઓછો લઈ જઈશું. જે માલ પાછો ગુજરાત લઈ જવાનો છે એ માલ આપણે આ વેપારીને ત્યાં મૂકી દઈશું. આપણી પાસે જે વધારાના પૈસા છે એ જે ગુજરાતી મહારાષ્ટ્રમાં સેટલ થઈ ગયો છે, કેરાલામાં સેટલ થઈ ગયો છે, એને ત્યાં મૂકી દઈશું. પાછા જ્યારે બીજી ત્રીજી વાર આવીશું ત્યારે અહીંથી પૈસા પાછા લઈ જઈશું. એટલે આ રોકાઈ ગયેલા જે ગુજરાતીઓ હતા, પારકા પ્રદેશમાં રોકાઈ ગયેલા ગુજરાતીઓ હતા, એમની પાસે અઢળક નાણું ભેગું થવા માંડ્યું. અને સૌથી વધારે વાત તો એ બની કે આ ગુજરાતી ત્યાંની સ્થાનિક બજારમાં, આસામના બજારમાં બેઠો છે, ધંધો લઈને બેઠો છે. ત્યાંના વેપારીઓ પણ ધંધો લઈને બેઠા છે, પણ આ ગુજરાતી વેપારી એની પાસે જે માલ, માણસો ત્યાંના લોકલ માણસો માલ ખરીદવા આવતા, એમને એમ કહેતો કે તારે મીઠું જોઈતું હોય તો એકલું મીઠું નહીં મળે, તું હળદર, ધાણાજીરું, મરી, મસાલા, ચોખા, ઘઉં આ બધું તું મારી પાસેથી ખરીદીશ તો હું તને મીઠું આપીશ, નહીં તો મીઠું નહીં આપું. હવે જો કોઈ વેપારી
અડોસ પડોશના વેપારી પાસેથી બાકીની બધી વસ્તુઓ તો ખરીદી શકે, પણ મીઠું તો આ એકલા આ જ વેપારી પાસે હતું, આ જ ચીમનભાઈ પાસે કે આ જ રમણભાઈ પાસે કે આ જ ગુજ્જુભાઈ પાસે મીઠું હતું, એટલે મીઠું લેવા માટે એણે બાકીની બધી વસ્તુઓ પણ એને ત્યાંથી ખરીદવી પડતી. એટલે ગુજરાતીઓની શાખ જામતી ગઈ, ગુજરાતીઓનો વેપાર વધતો ગયો અને એની પાસે જ મીઠાનો સપ્લાય હતો આખા દેશનો. હવે આ જે ગુજરાતીઓ દેશ દેશાવરમાં સ્થાયી થતા ગયા, એમના કુટુંબ ત્યાં વધતા ગયા, એમના ભાઈ ભાંડુઓને પણ એમણે કચ્છમાંથી ને સૌરાષ્ટ્રમાંથી ને ગુજરાતમાંથી ત્યાં બોલાવીને પોતાની આજુબાજુ સેટલ કરાવી દીધા. હવે જે નવા આવ્યા એમણે એમને નાના નાના ગામડા તરફ રવાના કર્યા કે તું આ ગામમાં જા, તું આ ગામમાં દુકાન કર, માલ બધો હું આપીશ. એટલે આ ગુજરાતી ગામે ગામ ફેલાઈ ગયો, જિલ્લે જિલ્લે ફેલાઈ ગયો, આખા ભારતમાં ફેલાઈ ગયો. હવે તમે એક બીજી વાત સમજો કે આ ગુજરાતીઓ પાસે શાખ હતી. બેંગ્લોરમાં બેઠેલો ગુજરાતી કાશી જતા બેંગ્લોરના વેપારીને ચિઠ્ઠી લખી આપતો, ઊંડી લખી આપતો કે તમારે અહીંથી પૈસા લઈ જવાની જરૂર નથી, બેંગ્લોરથી તમે કાશીમાં જજો, આ વેપારીને મારી ચિઠ્ઠી બતાવજો, તમને 2000 કોરી ત્યાં મળી જશે. એટલે શ્રોપ પણ થયો, શરાપ પણ થયો, ધીરધાર કરનારો પણ થયો, વેપારી પણ થયો, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી કહીએ તો એ વખતે આખા ગુજરાતીઓના હાથમાં હતી. કારણ કે ગુજરાતી જ એવી પ્રજા હતી કે જે દરેક ગામડે જિલ્લે અને તાલુકા મથકે હાજર હતી, અને ગુજરાતીનું નામ પડે, ગુજરાતીની ચિઠ્ઠી આવે, ગુજરાતીની ઊંડી આવે, એટલે એને બહુ આદર અપાતો, માન અપાતું, એ પૈસા ચૂકવી દેવામાં આવતા. એટલે એક આખી આર્થિક તાકાત ગુજરાતની ઊભી થઈ. ભારતમાં જે રૂપિયો ફરતો એ માત્ર ગુજરાતીઓ મારફતે ફરતો, એટલે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી કહેવાય તો એ ગુજરાતીઓ પાસે હતી, સરાફ ગુજરાતીઓ પાસે હતા, સોનું ચાંદી લઈને એ સામે વસ્તુ ધીરતા, પૈસા ધીરતા, એટલે સોનું ને ચાંદી પણ ગુજરાતીઓ પાસે અઢળક ભેગી થવા માંડી. એમણે સ્થાનિક પ્રજામાં લડ્યા ઝઘડ્યા વગર, તોફાનો કર્યા વગર સ્થાનિક પ્રજામાં એવા ભેગા થઈ ગયા કે આજે આપ જોઈ શકો છો કે માત્ર ગુજરાત નહીં, માત્ર હિન્દુસ્તાન નહીં, દુનિયાભરના બે બજારમાં ગુજરાતીઓની શાખ છે ને આણ છે. ગુજરાતીઓ પરદેશ પણ ગયા તો પણ એ મીઠું લઈને ગયા અને પરદેશમાં સ્થાયી થઈ ગયા અને ત્યાંથી પછી વેપાર કરવા માંડ્યા. એટલે મીઠાએ ગુજરાતીઓને વેપાર કરતા શીખવ્યું, બાર્ટર સિસ્ટમમાં વસ્તુઓનું આદાન પ્રદાન કરતા શીખવ્યું. મીઠાને કારણે ગુજરાતીઓ ભારતભરમાં ફેલાયા, મીઠાને કારણે ગુજરાતીઓની શાખ જામી ગઈ, મીઠાને કારણે ગુજરાતીઓ શ્રોફ થઈ ગયા, મીઠાને કારણે ગુજરાતીઓ બેન્કિંગ સિસ્ટમનો ભાગ થઈ ગયા. ભલે એ વખતે બેંક નતા કહેતા, પણ આખા દેશની આર્થિક લેવડ દેવડ ગુજરાતીઓ મારફતે થવા માંડી. અને પછી ગુજરાતી હતો, નામ તો હતું, શાખ હતી, ઈમાનદારી હતી, મહેનત હતી, પારકાઓને પોતાના કરવાની આવડત હતી, અને ગુજરાતી આખા દેશમાં છવાઈ ગયો. ગુજરાતીઓના લોહીમાં વેપાર દોડી રહ્યો છે. એનું ખરું કારણ એ છે કે ગુજરાતીઓના લોહીમાં મીઠું દોડી રહ્યું છે. આ નાનકડું મીઠું, ચપટી મીઠું, એણે ગુજરાતીઓની શકલ બદલી નાખી, ગુજરાતની શકલ બદલી નાખી. અને ગાંધીજી જે મહાન ગુજરાતી વાણિયો હતો એ આ મીઠાની કિંમત જાણતો હતો કે આ મીઠાને કારણે ગુજરાતી આટલો સમૃદ્ધ થયો છે, દેશમાં આટલો બધો જામી ગયો છે, દેશનો વેપારી થઈ ગયો છે, દેશનો ઉદ્યોગપતિ થઈ ગયો છે. આ મીઠું અંગ્રેજોને હલાવી દેશે. અને જેમણે મીઠાનો સત્યાગ્રહ કર્યો અને અંગ્રેજ સલ્તનતને હલાવી દીધી, તો આ મીઠું બેસતા વર્ષે નાનકડા છોકરા 2-5-10 રૂપિયાનું મીઠું લઈને જે બૂમો પાડે છે એણે ઇતિહાસ રચ્યા છે. એણે ગુજરાતને મહાન કર્યું છે. તો સપરમે દાડે આપણે સબરસ જે લીધું આપણે એનો આ ઇતિહાસ છે.
ભારતની ગુજરાતની કોઈ ચોપડીમાં નહીં મળે. આ ઇતિહાસ મીઠાએ ગુજરાતીઓને મહાન બનાવ્યાનો ઇતિહાસ મારી માએ મને કહ્યો હતો. ક્યાંથી વાંચ્યો તો શું થયું તું ખબર નહીં. મારી માએ કહ્યું હતું કે તને ખબર છે કે ગુજરાતીઓ આટલા બધા મહાન કેમ થયા. ઘણી બધી બાળ વાર્તાઓ કહેતા એમાંની એક વાત એમણે મને આ કહી હતી ને આજે મને વર્ષો પછી યાદ આવી છે કે મીઠું છે કે જેણે ગુજરાતીઓને આટલી સાહસિક અને મોટી પ્રજા બનાવ્યા છે. મારી માને ક્યાંથી ખબર પડી ભગવાન જાણે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.